आदिवासी का अर्थ है सरल ईमानदार दयालु लोग जो प्रकृति से जुड़े हुए हैं, प्रकृति के प्रति समर्पित है और प्रकृति के साथ रहते हैं। आज से लगभग 30 वर्ष पहले 9 अगस्त 1994 को यूएनओ द्वारा विश्व आदिवासी दिवस के रूप में स्थापित किया गया था। आज पूरे देश में आदिवासियों द्वारा यह दिन धूमधाम से मनाया जा रहा है। वहीं बारडोली कस्बे में भी सभी लोगों ने इस दिन को धूमधाम से मनाया। लोगों ने अपनी पारंपरिक पोशाक में अपने पारंपरिक नृत्य वाजिंत्र के साथ एक रैली का आयोजन किया गया। संवाददाता कैलाश कुमावत, बीएचपी न्यूज, बारडोली। जय जोहर, जय आदिवासी। जरा 9 वर्ष की अविरती पड़े बारडोली प्रदेश समस्त आदिवासी समाज द्वारा विश्व आदिवासी दिन की उजवणी करवामां आवे छे। सर्वप्रथम अमे 9 वर्ष पहला જ્યાં વિશ્વ આદિવાસી દિન ની શરૂઆત કરી હતી ત્યારે અમારી સાથે વિશ્વ આદિવાસી દિન ભાગ રૂપે માત્ર 300 માણસે અમે શરૂઆત કરી હતી અને આજે આ વર્ષે જે અમારી સાથે જે આદિવાસી સમાજના આદિવાસી વર્ગના યુવાગણ વડીલો જે આદિવાસી સમાજ માટે આવ્યા છે, આજુબાજુના ગામ માટે આવ્યા છે, સર્વને હું આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે શુભકામના પાઠવું છું। 9 ઓગસ્ટ યુનો દ્વારા, રાષ્ટ્રીય સંઘ દ્વારા 9 ઓગસ્ટ થી દુનિયાભરના લોકો માટે 9 ઓગસ્ટનો દિવસ આદિવાસી દિન તરીકે ઉજવવા માટે પ્રસ્થાપિત કરવામાં આવ્યો। આ દિવસે દુનિયાભરના આદિવાસીઓ ખૂબ હર્ષોલ્લાસથી નાચી ગાઈને પોતાના સંસ્કાર પ્રમાણે આ દિવસને ઉજવે છે। જે પર્યાવરણ છે એ પર્યાવરણને બચાવવાનું કામ ફક્ત ને ફક્ત આદિવાસીઓ કરે છે અને આદિવાસીઓને આ રીતે ઉજાગર કરીને એ લોકો દુનિયાને એવો સંદેશ આપવા માંગે છે કે પર્યાવરણની જવાબદારી આપણી બધાની સહિયારી છે, એકલા આદિવાસીઓની નથી। અને આદિવાસીઓ આ દિવસે પોતાના પ્રશ્નોની રજૂઆત ઉપરના લેવલ ઉપર છે, ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત કરે છે। અમે પણ એ રીતે વેશભૂષા સાથે રેલી કાઢીને નીકળીશું, બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને પ્રણામ કરીને ફૂલહાર કરીને પછી મામલતદાર સાહેબને અમે અમારી જે માંગણી છે ને લાગણી છે તે અમે રજૂ કરીશું।